નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. દશેરા પછી તરત આ ત્રણ સ્ટોક ખરીદો, છ મહિનામાં ઢગલો કમાણી થવાની શક્યતા છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભારતીય શેરબજારમાં એક દિવસ ભારે કડાકો અને બીજા દિવસે તીવ્ર ઉછાળાની સ્થિતિ છે. આવામાં રોકાણકારો નક્કી કરી શકતા નથી કે તેમણે માર્કેટમાં સ્ટોક્સની ખરીદી કરવી જોઈએ કે પછી બજાર સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. આ વિશે અમે બ્લુ ઓશન એડવાઇઝર્સના પ્રમોટર અને ડિરેક્ટર આશીષ મહેશ્વરી સાથે વાત કરીને તેમનો મત જાણ્યો હતો. તેઓ માને છે કે દશેરા નિમિત્તે ત્રણ સારા સ્ટોક પસંદ કરો અને છ મહિનામાં જ તમને સારું વળતર મળશે. તેઓ માને છે કે અત્યારે મોનોપોલી બિઝનેસમાં હોય તેવી કંપનીઓને પસંદ કરવી જોઈએ. તેમાં તેઓ સોલાર ઇન્ડસ્ટ્રીઝનું નામ આપે છે, જેના વિશે રોકાણકારોમાં બહુ ચર્ચા નથી થતી. આ કંપની ડિફેન્સ સેક્ટર સાથે સંકળાયેલી છે અને વિસ્ફોટકોનું ઉત્પાદન કરે છે. આ બિઝનેસ મોનોપોલીનો ધંધો છે. ભારતીય સેના અને બીજા ઘણા ઉદ્યોગો આ કંપનીના ક્લાયન્ટ છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક બમ્પર વર્ષ સાબિત થઈ શકે છે. અત્યારે કયા ત્રણ શેર ખરીદવા જોઈએ તે વિશે પૂછવામાં આવતા તેઓ સૌથી પહેલાં માજાગોન ડોક શિપ બિલ્ડર્સનું નામ લેવામાં આવે છે. આ એવો શેર છે જેને ક્યારેય ચૂકવો ન જોઈએ. આ કંપની નફાના જે આંકડા આપે છે તે આશ્ચર્યજનક છે. આ કંપનીએ ગયા વર્ષે 470 કરોડનો નફો કર્યો હતો અને તેના વેલ્યુએશનમાં અનેક ગણો વધારો થશે. આ કંપનીનો નફો 4 આંકડામાં પહોંચે તેવી શક્યતા છે, કારણ કે મજગાંવ ડોકને અત્યાર સુધીમાં સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. દશેરાના સમયમાં એક મલ્ટીબિગર સ્ટોક ગણાશે. બીજો સ્ટોક અગાઉ જણાવ્યું તેમ સોલાર ઇન્ડસ્ટ્રીઝ છે. આ કંપની પણ બમ્પર નફો કરે અને નફાનો આંકડો 1000 કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે. ગયા ક્વાર્ટરમાં આ કંપની 182 કરોડનો નફો કર્યો હતો. ત્રીજો સ્ટોક તરીકે તેઓ એક મિડકેપ કંપની તિલકનગર ઇન્ડસ્ટ્રીઝનું નામ આપે છે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ ટર્ન અરાઉન્ડ કરી રહી છે. ગયા વર્ષમાં આ કંપની 38 કરોડની ખોટ કરી હતી, પરંતુ ચાલુ વર્ષમાં તેણે 45 કરોડનો નફો કર્યો છે. હું માનું છું કે આ કંપની હવે 75 કરોડનો નફો નોંધાવશે. 6 મહિના માટે આ ત્રણ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. બરાબર, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.